શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે શિવ મહાપુરાણનું રુદ્ર સંહિતામાં પાર્વતી ખંડ છે તેમાં હિમાલયના મેના સાથેની વિવાહની કથા સાંભળીશું. તો આ કથા સાંભળવાથી આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા આપણા દેવાધિદેવ ઈષ્ટદેવ મહાદેવ છે જેની આપણે હંમેશા પૂજા પાઠ કરવા જોઈએ અને શિવ મહાપુરાણ સાંભળવાથી આપણને ભવભવના દુઃખથી પાર મળે છે. તો કથા શરૂ કરવા પહેલાં કમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા. ભક્તો, નારદજી કહે છે, હે પિતામહ, દક્ષના દીકરી સતીએ યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો તે કથા તમે કહી. હવે પછી તમે હિમાલયને ત્યાં અવતાર લઈ ઉગ્ર તપ કર્યું અને પુનઃ શિવને પતિ તરીકે મેળવ્યા. તેમના પરમ પુરુષાર્થની મંગલકારી પાવન કથા અમને કહો. ત્યારે બ્રહ્મા કહે છે, હે મુનિવર, જે કાળે શિવજી અને સતી હિમાલય પર રહીને લીલા કરતા હતા તે વેળાએ હિમાલયના પત્ની મેનાએ સતીના પ્રત્યેક પુત્રી ભાવ પ્રગટ થયો હતો અને મેનાનો આવો પ્રેમ, સ્નેહ અને ભાવ સતીથી અજાણ ન હતો. જ્યારે સતીએ પિતાના યજ્ઞમાં થયેલ અનાદરથી ક્રોધિત થઈને પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યારે હિમાલયના પત્ની મેના યાદ આવતા સતીએ હૃદયમાં એવું ઈચ્છ્યું કે હવે હું મેના રાણીની દીકરી તરીકે જન્મીશ. નારદ કહે છે, મેનાને સતીએ માતા તરીકે સ્વીકાર્યા તેથી તે ધન્ય બન્યા, આનંદિત બન્યા. આ મેનાની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી અને તેના લગ્ન હિમાલય પર્વતરાજ સાથે કેમ થયા તે કથા કહેવા કૃપા કરો. સતીએ માતા તરીકે પસંદ કરેલી મેનાનું ચારિત્ર સાંભળવા જાણવા મારી ઈચ્છા છે. ત્યારે બ્રહ્માજી પ્રસન્નતાપૂર્વક કહે છે કે ઉત્તર દિશામાં પર્વતનો રાજા હિમાલય રહે છે. તેના બે સ્વરૂપ છે, એક છે જંગમ અને બીજું સ્વરૂપ છે સ્થાવર. હિમાલય પર્વત આનંદ આપનારો, સર્વાંગી સુંદર તેમજ સત્પુરુષોને અતિ પ્રિય છે. તેથી વિપુલ વંશરમૃદ્ધિ, સિંહો, વ્યાધો, પશુ પક્ષીઓ મનને પ્રફુલ્લિત કરે છે. તેના શિખરો ઉત્તંગુ, ભવ્ય, જાજરમાન, હિમાચ્છિદિત. તે દેવો, મુનિઓ, સિદ્ધિઓ, તપસ્વીઓ, મહાત્માઓને પસંદ કરે છે. તેથી તેઓ ત્યાં વસે છે અને પ્રભુની ભક્તિ કરે છે. આવા અદ્વિતીય, અજોડ, બેજોડ પુરસ્કાર પર્વતની ધર્મવૃદ્ધિ માટે અને કુલની સ્થિરતા માટે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી તે ટાણે પિતૃઓને ત્યાં તેમની મોટી દીકરી મેના લગ્ન લાયક હતી એટલે હિમાલય વતી દેવો પોતાના સ્વાર્થનો વિચાર કરી પિતૃઓ પાસે દોડી ગયા અને તેમની પુત્રી મેના હિમાલય સાથે પરણાવવા આદરપૂર્વક માગણી કરી અને દેવોની આવી મંગલવાણી પિતૃઓએ સ્વીકાર કરી. તે પછી હિમાલય મેનાના વિધિપૂર્વક લગ્ન સંપન્ન થયા. આ લગ્ન વખતે તમામ દેવો ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે વરવધુને આશીર્વાદ આપવા ભગવાન શિવ અને દેવી શિવા ત્યાં પધાર્યા હતા. ત્યારે નારદજીના મનોપટ પર સંચય જાગ્યો એટલે પૂછે છે, હે બ્રહ્માજી, મેં સાંભળ્યું છે કે મેનાને શ્રાપ થયો હતો, તે શ્રાપનો વૃતાંત વિસ્તારથી સંભળાવો. ત્યારે બ્રહ્માજી કહે છે, હે નારદજી, તમે એકાગ્રતાથી સાંભળો. દક્ષ પ્રજાપતિને ત્યાં 60 પુત્રીઓ અવતરી હતી. તે પૈકીની સ્વધા નામક દીકરી પિતૃઓને પરણાવી હતી. તેને ઉત્તમ ભાગ્યશાળી 3 પુત્રીઓ થઈ. તેમાં મંગલદાયક નામનો અને મેના, ધન્ય અને કલા તે પુત્રીઓ માનસિક સૃષ્ટિથી જન્મી હતી. તે ત્રણેય લોકમાતાઓમાં શ્રેષ્ઠ યોગિની અને જ્ઞાનના ભંડાર સ્વરૂપ હતી. એક સમયે ત્રણેય બહેનો શ્વેત દીપમાં વિષ્ણુના દર્શન હેતુ ગયા. ત્યાં મોટા સમાજ ઉપસ્થિત હતો તેથી સ્તુતિ કરી એક બાજુ બેઠક લઈને બેસી ગયા. એ વખતે ત્યાં સનકાદી મુનિઓની પધરામણી થઈ. તેમને જોતા જ આખી સભા ઊભી થઈ ગઈ, પરંતુ આ ત્રણ બહેનો દેવને વશ થઈને ઊભી થઈ નહીં. એટલું જ નહીં, વંદન પણ કર્યા નહીં. અને સનકાદી મુનિઓ જ્ઞાની હોવા છતાં તેઓને પણ દેવયોગે ગુસ્સે ચડ્યો. તેમણે શ્રાપ આપ્યો, તમે પિતૃઓની કન્યાઓ છો છતાં તમે મનુષ્યની જેમ મૂઢ અને ગર્વિષ્ઠ થયેલી છો, માટે તમે સ્વર્ગમાંથી દૂર થઈ જશો. હે સમજુ સજ્જનો,
સાચે જ સદાશિવની માયા ખૂબ જ મોહ પામનારી છે, સમસ્ત જગત તેમજ વશ થઈને વર્તે છે તેની જ શંકાની ઈચ્છા કહેવાય છે, તેને જ પ્રારબ્ધ કહેવાય છે. આથી ત્રણેય બહેનો ખૂબ જ વિસ્મય પામી પછી સનકાદિ મુનિઓના ચરણમાં પડીને તે વિનંતી કરવા લાગી, હે દયાળુ મુનીશ્વરો, અમે મૂઢ બનીને આપને પ્રણામ ન કર્યા તેનું ફળ અમને પ્રાપ્ત થઈ ગયું છે, પરંતુ આપ તો કૃપાળુ છો, દયાળુ છો, અમારા ઉપર કૃપા કરો. સતકુમાર પ્રસન્ન થઈને કહે, હે પિતૃઓની પ્રિય દીકરીઓ, તમને હું શ્રાપનો ઉદ્ધાર કહું છું. તમારામાં મોટી દીકરી મેના છે, તે વિષ્ણુના અંગરૂપ હિમાલયની પત્ની થશે, તેને પાર્વતી નામે પુત્રી થશે. યોગીની મેના પાર્વતીના પતિ શિવના વરદાનથી એ જ શરીરે પરમપદ કૈલાસને પામશે. બીજું ધન્ય છે જે જનક રાજાને વરશે અને મહાલક્ષ્મીજી સીતાના સ્વરૂપે તેના પુત્રી થશે, તે વિષ્ણુના અવતાર શ્રીરામને વરશે. ધન્ય જે જીવન મુક્ત બનીને વૈકુંઠ પામશે. ત્રીજી કલાવતી છે, આ કન્યા વૈશ્ય વૃષભની પત્ની થશે, તેમજ તેને ત્યાં રાધા નામની પુત્રીનો જન્મ થશે, જે ગુપ્ત સ્નેહીથી વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણની પત્ની થશે. અને કલાવતી પોતાની કન્યા રાધા સાથે ગૌલક પામશે અને દુઃખ પામવા ને છેવટે સુખ પ્રાપ્ત થાય છે. વિપત્તિ વિના મોટાઈ પણ મળતી નથી. તમને વિષ્ણુના દર્શન અને કૃપાથી પુનઃ સ્વર્ગ પ્રાપ્ત થશે. આ મુજબ કહીને સનત કુમારો તે સ્થળેથી અદૃશ્યમાન બન્યા અને ત્રણેય બહેનો પણ પાપ રહિત થઈ તરત જ પોતાને ઘરે ગઈ. હે સમજુ સજ્જનો, નારદજીને બ્રહ્માએ મેનાનો જન્મની તેમજ મંગલ શ્રાપની કથા કહી સંભળાવી, તેથી નારદ ઘણા ખુશ અને પ્રભાવિત બન્યા અને કહે, હે બ્રહ્મા, આપ શ્રી તો ઘણા બુદ્ધિશાળી અને જ્ઞાની છો. હિમાલય તેમજ મેનાને જગદંબા પાર્વતી કેવી રીતે પ્રાપ્ત થયા, તેમજ દેવી પાર્વતીજીએ શિવજીને પતિ તરીકે કેવી રીતે મેળવ્યા તેની પણ કથા સંભળાવો. તો આપણે હવે પાર્વતીજી અને શિવજીની કેવી રીતે તેમણે તપ કર્યું તે આપણે નેક્સ્ટ વિડીયોમાં સાંભળશું. અને આપણે હિમાલય અને મેનાના વિવાહની કથા સાંભળી લીધી. ભક્તો, હવે આપણે આ જ રીતે શિવ મહાપુરાણની કથાઓ નાના નાના નાની નાની કથાઓ તરીકે સાંભળીશું અને તેનું પુણ્ય પણ પ્રાપ્ત કરશું. અને હા, અત્યાર સુધી હજી તમે કમેન્ટમાં હર હર મહાદેવ ન લખ્યું હોય તો હર હર મહાદેવ લખી દેજો અને પંચાક્ષર મંત્ર આપણો ઓમ નમઃ શિવાય પણ લખી દેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા ગાઈઝ.